નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 3માં પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌ પ્રથમ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે શું? જ્યારે પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તેને કાપેલ કુલ અંતર, કાપેલ કુલ અંતરને કહેવાય પથ લંબાઈ. બીજું, પથ લંબાઈ શું છે? તો કે અંતર જ છે. તો પથ લંબાઈનો એકમ બનશે મીટર. મીટર કયો એકમ થાય? તો કે એસા એકમ. બીજા એકમ સેન્ટીમીટર, કિલોમીટર વગેરે. અને પારિમાણિક સૂત્ર, અંતર જ છે એટલે પારિમાણિક સૂત્ર m0 l1 t0. હવે એક ઉદાહરણ લઈએ કે કોઈ કાર એથી ગતિ શરૂ કરી અને સુરેખ માર્ગ પર બી સુધી જાય છે અને આ અંતર છે 10 કિલોમીટર. હવે એ થી બી માટેનો બીજો કોઈ માર્ગ આ માર્ગે ગતિ કરે તો અંતર થાય છે 13 કિલોમીટર. અને ત્રીજો માર્ગ એ માર્ગે ગતિ કરશે તો અંતર થાય છે 15 કિલોમીટર. અને કહી દેવા આપણે એક્સ માર્ગ, આ વાય માર્ગ, ના થશે ઝેડ માર્ગ. તો ત્રણેય કિસ્સામાં પથ લંબાઈ કે એક્સ માર્ગ માટે કાપેલ કુલ અંતર કેટલું થશે? તો કે એક્સ માર્ગ વાળું અંતર કેટલા કિલોમીટર છે? 13 કિલોમીટર. તો એક્સ માર્ગ માટે પથ લંબાઈ 13 કિલોમીટર થશે. પછી વાય માર્ગ માટે વાય માર્ગ નું અંતર કેટલું છે એ થી બી સુધી જવા માટે? તો કે 10 કિલોમીટર. તો ત્યારે પથ લંબાઈ 10 કિલોમીટર થશે. અને ઝેડ માર્ગ, ઝેડ માર્ગે ગતિ કરશે તો ઝેડ માર્ગે એ થી બી સુધી જવા માટે કેટલું અંતર કાપવું પડશે? તો કે 15 કિલોમીટર. તાવ પરથી એક વસ્તુ નક્કી કરી શકાય કે માર્ગ બદલવાથી માર્ગ બદલાય તો પથ લંબાઈનું મૂલ્ય પહેલા 13 હતું, વાય માર્ગ માટે 10 થયું અને ઝેડ માર્ગ માટે કેટલું થાય છે? 15. તો માર્ગ બદલાય તો પથ લંબાઈ બદલાય. આમ પથ લંબાઈ માર્ગ પર આધારિત છે. એટલે કે જો માર્ગ બદલવામાં આવે કે એક્સ માર્ગ છે એની જગ્યાએ વાય અથવા ઝેડ, માર્ગ બદલવાથી પથ લંબાઈ બદલાય છે. એટલે પથ લંબાઈ પરથી માર્ગનો અંદાજ મેળવી શકાય છે કે માર્ગ કયો પસંદ કરેલો હશે એ પથ લંબાઈ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. એવી જ રીતે અંતરનો બીજો ભાગ એટલે કે સ્થાનાંતર. સ્થાનાંતરનો મતલબ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેના
અંતરનો તફાવત એટલે કે જો આપણે સ્થાનાંતરને ડેલ્ટા એક્સ વડે દર્શાવીએ, ડેલ્ટા શબ્દ એની માટે વપરાય છે તો કે તફાવત, તફાવતની સંજ્ઞા એને કહેવામાં આવશે ડેલ્ટા. તેથી ડેલ્ટા એક્સ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન. જો એક્સ ટુ બરાબર એક્સ વન હોય, મતલબમાં એક્સ વન બરાબર તે 5 કિલોમીટર છે, એક્સ ટુ બરાબર તે 5 કિલોમીટર છે, તો આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થશે તો કે 0. જો એક્સ ટુ ગ્રેટર ધેન એક્સ વન એટલે કે એક્સ ટુ બરાબર 10 કિલોમીટર અને એક્સ વન બરાબર 5 કિલોમીટર, તો આ કિસ્સામાં સ્થાનાંતર 10માંથી 5ને બાદ કરશું એટલે જવાબ કેટલો આવશે તો કે 5. એટલે કેવી સંખ્યા થઈ? ધન સંખ્યા. એટલે સ્થાનાંતર ગ્રેટર ધેન 0. આ કિસ્સામાં સ્થાનાંતર કેવું મળશે? ધન. અને એક્સ ટુ લેસ ધેન એક્સ વન એટલે કે એક્સ ટુ બરાબર 5 કિલોમીટર અને એક્સ વન બરાબર 10 કિલોમીટર, તો આ કિસ્સામાં સ્થાનાંતર લેસ ધેન 0 એટલે કે કેવું મળશે? ઋણ. એટલે આ ઉપરથી સ્થાનાંતરની કિંમત 3 ઋણ અને 0 હોઈ શકે. બીજું, સ્થાનાંતર કઈ કોની ઉપર આધારિત છે? કે તો સ્થાનાંતર અંતિમ સ્થાન એક્સ ટુ અને પ્રારંભિક સ્થાન એક્સ વન પર આધારિત હોવાથી સ્થાનાંતર માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત નથી. કોની વાત થાય છે? સ્થાનાંતરની. સ્થાનાંતર માર્ગ પર આધારિત નથી, ખાલી બે વસ્તુ પર જ આધારિત છે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. તમે ક્યાં માર્ગે ગતિ કરો એની સાથે સ્થાનાંતરને કોઈ લેવા દેવા નથી. આગળનો કિસ્સો તો કે પથ લંબાઈ એ થી બી માટે ત્રણેય કિસ્સામાં પથ લંબાઈ અલગ અલગ મળતી, પણ સ્થાનાંતરની વાત કરી તો સ્થાનાંતર તો એ થી બી વચ્ચેનું કેવું અંતર થાય? લઘુત્તમ, કારણ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધારિત છે. આથી પથ લંબાઈ બધા માર્ગ માટે અલગ અલગ હોઈ શકે, પણ બધા કિસ્સામાં સ્થાનાંતર તો કેટલું આવવાનું છે? 10 કિલોમીટર. પછી એક્સ માર્ગ હોય, વાય માર્ગ હશે કે ઝેડ માર્ગ. એક્સ માર્ગ, વાય માર્ગ અને ઝેડ માર્ગ, આ ત્રણેય કિસ્સા માટે સ્થાનાંતર હંમેશા કેટલું થવાનું છે? તો કે 10 કિલોમીટર, કારણ કે સ્થાનાંતર માર્ગ પર આધારિત નથી. પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે સમાનતા. પહેલું, સ્થાનાંતર સ્થાનાંતર ધન તે છે, ઋણ તે હશે અને શૂન્ય પણ હોય. જ્યારે પથ લંબાઈ એટલે આપેલ બધા જ અંતરનો સરવાળો એટલે કે કુલ અંતર.
જે હંમેશા કેવું મળશે આપણને? ધન. પથ લંબાઈ ક્યારેય ઋણ અથવા શૂન્ય હોઈ શકે નહીં. સ્થિર પદાર્થ માટે પથ લંબાઈ શૂન્ય થશે. સ્થિર પદાર્થ માટે સ્થાનાંતર તે શૂન્ય જ થવાનું છે. પદાર્થ ગતિ કરે તો આ બંને વસ્તુના મૂલ્ય મેળવી શકાય. બીજું, સુરેખ માર્ગ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો સમાન થાય છે. એટલે કે કોઈ સીધા માર્ગ માટે કે કણ કોઈ કાર એ થી બી સુધી જાય છે, આ અંતર 15 કિલોમીટર છે, તો આ કિસ્સામાં પથ લંબાઈ બરાબર સ્થાનાંતર, જેની કિંમત કેટલી આવશે? 15 કિલોમીટર. ત્રીજું, પથ લંબાઈ પરથી માર્ગની માહિતી મળે છે, એટલે પદાર્થ કયા માર્ગે ગતિ કરે છે તેની માહિતી મેળવી શકાય છે જ્યારે સ્થાનાંતર પરથી માર્ગની માહિતી મેળવી શકાતી નથી. ચોથું, માર્ગની પસંદગી બદલાય કે એકની જગ્યાએ બીજો માર્ગ પસંદ કરવામાં આવે તો પથ લંબાઈ બદલાય છે જ્યારે સ્થાનાંતર હંમેશા કેવું રહે? અચળ. કારણ કે જે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. પાંચમું, અનિયમિત ગતિ માટે અનિયમિત એટલે સુરેખ માર્ગ ન હોય. આ રીતના કોઈ કણ ગતિ કરે છે. આ બે પોઈન્ટ એક્સ અને વાય, કણ એક્સ થી ક્યાં સુધી જાય છે? વાય સુધી, ઉપરના માર્ગે, અને આ અંતર છે 15 કિલોમીટર. અને એક્સ અને વાય વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે? તો કે 8 કિલોમીટર. તો આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થશે? તો કે લઘુત્તમ અંતર લેવાનું છે, સ્થાનાંતર થશે 8 કિલોમીટર, અને પથ લંબાઈ બરાબર 15 કિલોમીટર. તેથી અનિયમિત ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર હંમેશા એક કરતા કેવો છે? વધારે. જો ગુણોત્તર ઉલટાવવામાં આવે, એટલે કે સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ, તો ગુણોત્તર એક કરતા કેવો મળશે? નાનો. અનિયમિત ગતિ માટે ગુણોત્તર એક કરતા કેવો મળશે? અનિયમિત ગતિ માટે ગુણોત્તર એક કરતા મોટો મળશે. સુરેખ માર્ગની ગતિ માટે ગુણોત્તર બરાબર એક જેટલો મળશે. એટલે આ બંનેને ટૂંકમાં યાદ રાખવાનું છે, પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, જેનું મૂલ્ય 1 અથવા
एक करता वधारे हशे। सुरेख मार्ग माटे मूल गुणोत्तर केटलो थशे? तो के एक। अने अनियमित मार्ग माटे गुणोत्तर एक करता केवो थशे? वधारे। कोनो गुणोत्तर? तो के पथ लंबाई अने स्थानांतर। गुणोत्तर उलटावामां आवशे तो अनियमित माटे गुणोत्तर लेस देन वन थशे अने सुरेख मार्ग माटे गुणोत्तर एक ज रहेशे। पथ लंबाई कोई समयगाळामां कणे कापेला कुल અંતરને પથ લંબાઈ કહે છે। પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર। પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ। એમાં ક્યારેય દિશા ધ્યાનમાં લેવાની નથી। પથ લંબાઈની ગણતરી વખતે ગતિની દિશા અને સંજ્ઞા ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે એક તો પથ લંબાઈ અદિશ છે અને તેમાં કુલ અંતર ધ્યાનમાં લેવામાં આવશે। કુલ અંતર ધ્યાનમાં લેવા માટે આપેલ બધા જ અંતરનો શું કરવો પડશે? સરવાળો x બરાબર x1 પ્લસ x2 અપ ટુ xn। પથ લંબાઈ એ કણના ગતિ માર્ગનો સાચો ખ્યાલ આપે છે। પથ લંબાઈ એ કણની ગતિના ગતિ માર્ગ ઉપર આધારિત છે। ગતિ માર્ગ બદલાવાથી પથ લંબાઈના મૂલ્યમાં ફેરફાર થાય છે। આથી આપેલા બે બિંદુ વચ્ચેની ગતિ દરમિયાન ગતિમાન અનુસાર પથ લંબાઈના મૂલ્ય જુદા જુદા હોઈ શકે। અલગ અલગ માર્ગ પસંદ કરતા પથ લંબાઈ બદલાય છે। પથ લંબાઈ હંમેશા કેવી હોય છે? ધન। એનું મૂલ્ય ક્યારેય ઋણ અથવા શૂન્ય મળી શકે નહીં। સ્થિર પદાર્થ માટે પથ લંબાઈ કેટલી છે? શૂન્ય, કારણ કે પદાર્થ ગતિ કરતો જ નથી તો પથ લંબાઈ મળવાની નથી। પથ લંબાઈનો SI એકમ મીટર અને એનું પારિમાણિક સૂત્ર m0 l1 t0। પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તેના કરતા વધારે। સ્થાનાંતર જેટલું ક્યાં માર્ગ માટે? સુરેખ માર્ગ। બીજી રીતે કહી તો રેખીય ગતિ અને એક કરતા વધારે અનિયમિત ગતિ। અનિયમિત ગતિ માટે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા વધારે છે, જ્યારે સુરેખ માર્ગ પદ્ધતિ ગતિ માટે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું છે। અહીંયા સ્થાનાંતરને મોડમાં દર્શાવેલ છે, કારણ કે સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે। સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે પથ લંબાઈને સ્થાનાંતરના મૂલ્ય હંમેશા સમાન હોય છે। ગતિમાન કણ માટે પથ લંબાઈ સમયની સાથે ક્યારેય ઘટશે નહીં। પદાર્થ ગતિ કરતો હશે, ગતિ કરે તો સમય સાથે પથ લંબાઈ હંમેશા વધે છે। પથ લંબાઈમાં ક્યારેય ઘટાડો થશે નહીં। સ્થાનાંતર કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને, સ્થાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ રાશિમાં થતા ફેરફારને ગ્રીક અક્ષ ડેલ્ટા વડે દર્શાવાય છે। જો એક્સ ટુ ગ્રેટર દેન એક્સ વન હશે એટલે અંતિમ સ્થાન મોટું હશે તો સ્થાનાંતર ધન મળશે, અને એક્સ ટુ લેસ દેન એક્સ વન હશે એટલે કે અંતિમ સ્થાન નાનું હશે તો સ્થાનાંતર ઋણ મળશે, અને જ્યારે એક્સ વન બરાબર એક્સ ટુ હશે ત્યારે સ્થાનાંતર ડેલ્ટા એક્સ શૂન્ય મળશે। સ્થાનાંતર એ કણની ગતિની પરિણામી અસર દર્શાવે છે, કારણ કે તે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધારિત છે। સ્થાનાંતર એ કણના ગતિ માર્ગના પ્રારંભિક અને અંતિમ બિંદુ પર જ આધાર રાખે છે, પરંતુ કણના ગતિ માર્ગ પર આધારિત નથી। ગતિ માર્ગ ઉપર કોણ આધારિત છે? પથ લંબાઈ। ગતિ માર્ગ ઉપર સ્થાનાંતર આધારિત નથી। આથી આપેલા બે બિંદુ વચ્ચેની ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય એક અને માત્ર એક જ મળે છે। જો પ્રારંભિક અથવા અંતિમ સ્થાન બદલાય ત્યારે સ્થાનાંતરનું મૂલ્ય બદલાય છે। સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા તેના કરતા ઓછું હોય છે, કારણ કે સ્થાનાંતર
लेस देन ओर इक्वल टू पथ लंबाई। सुरेख मार्ग माटे बे केवा हशे समान, पण अनियमित गति माटे स्थानांतर हमेशा पथ लंबाई करता केवुं आवशे ओछुं। स्थानांतर धन ऋण अथवा शून्य होई शके। स्थानांतर केवी राशि छे? सदिश। આથી સ્થાનાંતરની ગણતરી વખતે ગતિની દિશા અને સંજ્ઞા ધ્યાનમાં લેવામાં આવે છે। એક જ કારણ સદિશ રાશિ છે, સદિશમાં દિશા પણ ધ્યાનમાં લેવી પડે અને એની સાથે તેની સંજ્ઞા પણ ધ્યાનમાં લેવી પડે। સ્થાનાંતરનો એકમ મીટર, પારિમાણિક સૂત્ર m0l1t0। ગતિમાન કણ માટે સ્થાનાંતરમાં સમય સાથે ઘટાડો અથવા વધારો થઈ શકે, કારણ સદિશ રાશિ છે। અથવા એક બીજું ઉદાહરણ લઈએ, કોણ એ થી ક્યાં જાય છે? બી। બી થી ક્યાં આવે છે? સી। હવે આ અંતર છે 4 કિલોમીટર, આ છે 3 કિલોમીટર અને આ છે 5 કિલોમીટર। પહેલા કોણ એ થી બી જતું, એ થી બી માટે પથ લંબાઈ ને સ્થાનાંતર બે કેટલા થશે? 5। અને પછી જાય છે બી થી સી, તો બી થી સી ટોટલ એ થી બી અને બી થી સી તો આમાં પથ લંબાઈ કેટલી થશે? તો કે 5 ને 3 8 કિલોમીટર, અને સ્થાનાંતર 4 કિલોમીટર। એ થી બી માટે લખીએ તો પથ લંબાઈ 5 કિલોમીટર, અને સુરેખ માર્ગ હોવાથી સ્થાનાંતર 5 કિલોમીટર। આમ શરૂઆતમાં સ્થાનાંતર 5 કિલોમીટર હતું, અને જ્યારે સી સુધી જાય તો સ્થાનાંતર કેટલું થાય છે? 4 કિલોમીટર। આમ સ્થાનાંતરમાં ઘટાડો અથવા વધારો થઈ શકે। એમસીક્યુ નંબર 1, જો કોઈ કણનું સ્થાનાંતર શૂન્ય હોય તો પથ લંબાઈ। સ્થાનાંતર શૂન્ય છે નો મતલબ પ્રારંભિક સ્થાન બરાબર અંતિમ સ્થાન। પ્રારંભિક સ્થાન x1 બરાબર x2, આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થશે? તો કે 0। તો પથ લંબાઈ, હવે આમાં કીધેલું નથી રકમમાં કે કોણ ગતિ કરે છે કે નહીં, ગતિ કરે તો પથ લંબાઈ ક્યારે 0 મળે નહીં। પણ અહીંયા કણની ગતિની શોખવેટ કરેલી નથી, એનો મતલબ કણ સ્થિર પણ હોય અને ગતિમાં પણ હોય। સ્થિર હોય તો પથ લંબાઈ 0, અને ગતિમાં હોય તો પથ લંબાઈ નોટ ઇક્વલ ટુ 0, ક્યારે પથ લંબાઈ 0 મળે નહીં। એટલામાં બે શરત લેવી પડશે, 0 હોય કે ન પણ હોય। 0 જો એવું કહી ન શકાય, કણનું સ્થાન બદલાય છે, સ્થાન બદલાય છે નો મતલબ કણ એમાં છે ગતિમાં, કણ ગતિમાં હોય એટલે પથ લંબાઈ ક્યારેય 0 થાય નહીં। તો સ્થાનાંતરને કપાયેલ અંતર વિશે શું કહી શકાય? કણનું સ્થાન બદલાય છે, કણનું સ્થાન બદલાય છે તો સ્થાનાંતર 0 હોઈ શકે, કારણ કે પ્રારંભિક સ્થાન કોઈ જગ્યાએ કે કણ એ થી બી જાય છે, બી થી સી જાય છે અને સી થી પાછો એ, આ રીતના ગતિ કરશે એ થી બી, બી થી સી અને સી થી એ, તો એ પર પાછો આવશે એટલે સ્થાનાંતર 0 થાય, કપાયેલ અંતર એટલે કે પથ લંબાઈ, પથ લંબાઈ ક્યારેય 0 થશે નહીં, એટલે બંને 0 હોઈ શકે, ખોટું છે। બે માંથી એક 0 હોઈ શકે, હા સ્થાનાંતર 0 હોઈ શકે, પથ લંબાઈ 0 ક્યારેય થાય નહીં, બંને 0 હોવા જોઈએ, ક્યારેય પથ લંબાઈ 0 થવાની નથી, જો એક ધન તો બીજો ઋણ અથવા તેનાથી ઉલટું, પથ લંબાઈ ક્યારેય ઋણ હોય નહીં।
સ્થાનાંતર અને અંતર, અંતર એટલે કે પથ લંબાઈ નો આંકડાકીય ગુણોત્તર સ્થાનાંતર ના છેદમાં પથ લંબાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન, જેનું મૂલ્ય એક અથવા એક કરતા ઓછું હોય છે, એક કરતા ઓછું અથવા તેના જેટલું. આનો જવાબ આવશે બી, એક કરતા ઓછું. અનિયમિત ગતિ માટે એક જેટલું, રેખીય ગતિ માટે એક કરતા વધુ. તો ખોટું જ છે. એક બગીચામાં એક માણસ 30 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર કેટલા પરિભ્રમણ પૂરા કરે છે? 2 પરિભ્રમણ. આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r હોય તો એક પરિભ્રમણ દરમિયાન કેટલું અંતર કપાશે? તો કે પરિઘ જેટલું. પરિઘ એટલે કે 2πr. અહીં કેટલા પરિભ્રમણ ગણવાના છે આપણે? 2. તો 2 પરિભ્રમણ માટે 2 × 2πr ટોટલ થશે 4πr. 4π ની કિંમત 3.14 અને r આપેલો છે 30 મીટર. તો અહીંનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 376.8 મીટર. એક કણ ઉગમ બિંદુથી ગતિ શરૂ કરીને એક્સ અક્ષ પર બિંદુ એ 20.0 મીટરે જઈને તે જ અક્ષ પરના બિંદુ બી −20.0 મીટર પર આવે છે. ઉગમ બિંદુના યામ 0.0, ઉગમ બિંદુથી શરૂ કરીને ક્યાં જાય છે? એ 20.0 મતલબમાં એક્સ અક્ષ પરની ગતિ છે. એ બિંદુ એના યામ કેટલા છે? 20.0. જઈને તે જ અક્ષ પરના બિંદુ બી કેવો છે? તો કે −20.0. −20 તો આ તરફ આવશે, આ બાજુ લઈ −20.0 આ પોઈન્ટ બી. શરૂઆત ક્યાંથી કરે છે? ઓ થી. ઓ થી ક્યાં જાય છે? એ અંતર કેટલું છે? 20 મીટર. અને એ થી ક્યાં જાય છે? બી. આ અંતર થશે 20 + 20 એટલે 40 મીટર. તો ટોટલ પથ લંબાઈ કેટલી થશે? −40 + 20 ટોટલ 60 મીટર. ઘડિયાળમાં 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો મિનિટ કાંટો 12 PM ના સ્થાન પરથી 12 કલાક અને 15 મિનિટ પર આવે ત્યારે મિનિટ કાંટાના બહારના છેડા આવેલા કણ માટે પથ લંબાઈ 15 મિનિટ. એક તો 12 ઉપર એટલે આ સ્થાન થશે. 15 મિનિટમાં કાંટો કેટલાનો ખૂણો બનાવશે? 90નો. આ એનો ગતિ માર્ગ. આખું સર્કલ હોય તો આખા સર્કલ માટે પરિઘ કેટલો થશે? 2πr. અહીં સર્કલ કેટલું છે? ચોથા ભાગનું, 1/4 પરિભ્રમણ. તો એની માટે અંતર 2πr ના છેદમાં 4. તેથી પથ લંબાઈ બરાબર 2πr ના છેદમાં 4. 2π ની કિંમત 3.14, r છેદ 10 ને છેદમાં 4. આનો જવાબ આવશે 15.7 એકમ આવશે સેન્ટીમીટર. અને પછી 7મો MCQ. એક ખેલાડી 40 સેકન્ડમાં 50 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક પરિભ્રમણ કરે તો 140 સેકન્ડમાં તેનું સ્થાનાંતર.
ગતિની શરૂઆત આ પોઈન્ટથી કરે છે ને આ રીતના. એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગશે? તો કે 40 સેકન્ડ. બીજા પરિભ્રમણ માટે બીજી 40 સેકન્ડ. ટોટલ કેટલી થઈ ગઈ? 80 સેકન્ડ. ત્રીજા પરિભ્રમણ માટે કેટલી સેકન્ડ? 40 સેકન્ડ. ટોટલ થઈ 120 સેકન્ડ. આપણે કેટલી સેકન્ડ કરવાની છે? 140. તો 120 તો થઈ ગયા, હવે કેટલી સેકન્ડ બાકી રહી? 20. હવે 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે તો 20 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂરા કરશે? તો કે અડધું. એટલે આ પોઈન્ટ એ, આને કહી દઈ બી. તો એ થી બી સુધી આવવા માટે કેટલો સમય લાગશે ને? 20 સેકન્ડ. અને બી થી એ જવા માટે કેટલો સમય લાગશે? 20 સેકન્ડ. એટલે છેલ્લે 1/2 પરિભ્રમણ બરાબર કેટલી સેકન્ડ થશે? 20 સેકન્ડ. ટોટલ 140 સેકન્ડ. તો મેળવવાનું કીધેલું છે સ્થાનાંતર. તો પ્રારંભિક સ્થાન એ, અંતિમ સ્થાન બી, વર્તુળાકાર માર્ગનું કેન્દ્ર ઓ, ઓ એ અંતરાર ને ઓ બી અંતરાર. તો ટોટલ અંતર કેટલું થાય? 2r. તો સ્થાનાંતર બરાબર 2r. r ની કિંમત કેટલી છે? 50. 50 × 2 એટલે 100 મીટર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ ઓ થી એ સુધી ગતિ કરે છે ને ત્યારબાદ એ થી બી સુધી ગતિ કરે. પહેલા ઓ થી ક્યાં જાય છે? એ. ને તેની પછી એ થી બી. તો તેનું સ્થાનાંતર, સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન ઓ ને અંતિમ સ્થાન બી, એની વચ્ચેનું અંતર. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? -2. માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે? 0. એટલે જવાબ આવશે -2 મીટર. એક ગતિમાન પદાર્થનું સ્થાન સૂત્ર xt બરાબર 5t² + 2t - 3 મીટર હોય તો ટી બરાબર 2 સેકન્ડ થી ટી બરાબર 5 સેકન્ડ સમયગાળા દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો ટી બરાબર 2 સેકન્ડ પર સ્થાન x1 5, 2² + 2, 2 - -3, 20 + 4 - 3 કેટલું થશે? ટોટલ 21 મીટર. ટી બરાબર 5 સેકન્ડ. એનું અંતિમ સ્થાન x2 બરાબર 5 × 5² 25 + 2 × 5 - 3 125 + 10 - 3. આ ટોટલ થશે 100 - 125 - 135 - 132 મીટર. 132 માંથી સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1, 132 - 21 બરાબર 111 મીટર. એકાકાર આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે. આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરતા મૂલ્યનો ગુણોત્તર એ થી ક્યાં જાય છે? બી. તો અર્ધવર્તુળાકાર માર્ગ માટે એક પરિભ્રમણ માટે કાપેલ અંતર કેટલું થશે? તો કે 2πr. અને કેટલું પરિભ્રમણ થશે? તો કે અડધું. પરિભ્રમણ
बराबर पाया, पाया था है पथ लंबाई, क्या अंतर कितलू थाई से पाया, अने ए थी बी वच्चे नु लघुत्तम अंतर એટલે કે સ્થાનાંતર, જો એના કેન્દ્રને ઓ કહી દઈએ તો સ્થાનાંતર બરાબર એ ઓ પ્લસ ઓ બી આર પ્લસ આર કેટલું થશે 2r, તેથી પથ લંબાઈ ના છેદમાં સ્થાનાંતર બરાબર પાયર ના છેદમાં 2r, આર અને આર કેન્સલ, પાઈ બાય पाई की कीमत 3.14 एना छेद में 2 बराबर 1.57। एक कण नु स्थानांतर x बराबर t माइनस 2 नो वर्ग वडे अपाय छे, x मीटर में छे, t सेकंड में छे, तो कोण वडे प्रथम 4 सेकंड में कपायल अंतर कितली सेकंड में कीधेलु छे, प्रथम 4, तो t बराबर 0 थी टी बराबर 4 सेकंड। तो वे शुरुआत करी पहला टी बराबर 0 समय एक्स वन 0 माइनस 2 नो वर्ग बराबर 4 मीटर, टी बराबर 1 सेकंड, अंतर एक्स टू बराबर 1 माइनस 2 नो वर्ग बराबर 1 मीटर, टी बराबर 2 सेकंड, एक्स थ्री 2 माइनस 2 नो वर्ग बराबर 0 मीटर, टी बराबर 3 सेकंड, एक्स फोर 3 माइनस 2 नो वर्ग बराबर 1 मीटर, टी बराबर 4 सेकंड, एक्स फाइव बराबर 4 माइनस 4 नो वर्ग 4 माइनस 2 નો વર્ગ બરાબર 4 મીટર। તો આની ગતિનો માર્ગ બનાવી x અક્ષ ઉપર ગતિની શરૂઆત ક્યાંથી થાય છે, તો કે 4 મીટર થી, અહીંયા t બરાબર 0, ત્યાંથી 1 મીટર, ટી બરાબર 1, આ એનું ત્રીજું સ્થાન, આપણે ક્રમ આપતા જઈ એ થી આ પોઈન્ટ બી આ પોઈન્ટ સી, એ બી સી ડી અને ઈ બધા માર્ગને આકૃતિ બતાવી દઈ, સી પછી પાછો બી અને ડી તો સમાન જ છે, 1 મીટર 1 મીટર અને ડી અને પછી છેલ્લે એ અને ઈ, બે 4 મીટર છે એટલે અહીં આવશે ઈ। તો ટોટલ પથ લંબાઈ કેટલી થાય, તો કે 4 થી ક્યાં જાય છે, તો કે 0 0 થી પાછો આવે છે 4, એટલે ટોટલ પથ લંબાઈ ક્રમ આપતા જઈએ આપણે, તો કે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી, એ બી વચ્ચેનું અંતર કેટલું છે 3, બી સી વચ્ચેનું અંતર 1, સી ડી વચ્ચેનું અંતર 1 અને ડી વચ્ચેનું અંતર 3, ટોટલ થશે 8 મીટર। એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 મીટર, પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, મીટર નથી લેવાનું છે કિલોમીટર, અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે। તો પહેલાં તો ઉત્તર દિશા, ઉત્તર દિશા કઈ તરફ આવશે, ઉપરની તરફ, ત્યાં કેટલા કિલોમીટર ચાલે છે 3 કિલોમીટર, ઓથી શરૂઆત કરી અને એ પર પહોંચ્યા 3 કિલોમીટર, ત્યાંથી પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર, પશ્ચિમ દિશામાં 2, આ પોઈન્ટ કહી દઈ 2 કિલોમીટર, અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર એટલે કે નીચેની તરફ કેટલું ચાલે છે ડી, અને આને કહીએ આપણે સી, ટોટલ કેટલું છે 5 કિલોમીટર। હવે આ 3 હશે તો આ કેટલું થશે 3, ઉપરનું 2 છે તો આ કેટલું થશે 2, આ પોઈન્ટને કહી દઈએ ડી, 3 માં 5 માંથી 3 બાદ કરશું તો આ કેટલું આવશે 2। સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર।
काटकोण त्रिकोण बनी जशे। आ पॉइंट सी, आ पॉइंट ओ ने आ पॉइंट छे डी। अंतर 2 किलोमीटर, अंतर 2 किलोमीटर तो पाइथागोरस ना प्रमेय मुजब अंतर केटलू थशे 2√2 किलोमीटर, एटले स्थानांतर बराबर 2√2 किलोमीटर।